વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આપણે આગળ 13મા ચેપ્ટર ની અંદર પરિમિતિ વિશે શીખ્યા. પરિમિતિનું સૂત્ર જોયું અને ખેતરની હદની લંબાઈ એનું માપ કેવી રીતે નક્કી કરાય, એનું માપ કેવી રીતે શોધાય તેના વિશે શીખ્યા. આપણું 13મું ચેપ્ટર પૂર્ણ થયું છે. આજે આપણે આપણા નવા ચેપ્ટર, કયું ચેપ્ટર? આપણું લાસ્ટ ચેપ્ટર 14મું સ્માર્ટ ચાર્ટ, એના વિશે હવે શીખીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, દરેક જણ પાસે ચોપડી તો છે જ, તો તમારી ચોપડીની અંદર પાના નંબર 162 ઉપર ખોલો અને જુઓ કે સ્માર્ટ ચાર્ટની અંદર આપણે શું શીખીશું. ચાલો, તો સૌથી પહેલા આપણને આપ્યું છે કેટલા કલાક. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલ તો આપણી શું છે, સ્કૂલ બંધ છે. શું છે? સ્કૂલ બંધ છે. એટલે આખો દિવસ આપણે કઈ રીતે પસાર કરી રહ્યા છે એ આપણને ખબર છે. સવારે ઉઠીએ છીએ, નાહીએ છીએ, ધોઈએ છીએ, વાંચીએ છીએ, લખીએ છીએ, ઓનલાઈન વિડીયો જોઈએ છીએ, જો ઓનલાઈન ક્લાસ હોય તો ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરીએ છીએ, સૂઈ જઈએ છીએ, રમવા માટે જઈએ છીએ, નાસ્તો કરીએ છીએ, બરાબર. ઘણી બધી આપણે પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ, કંઈક નવું બનાવતા શીખીએ છીએ, યુટ્યુબ ઉપર વિડીયો જોઈને કંઈક નવું નવું બનાવીએ છીએ, ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. હવે તમારે શું કરવાનું છે? આપણો પહેલો જ ટોપિક છે કેટલા કલાક. તો તમે આખો દિવસમાં કેટલા કલાક ટીવી જુઓ છો? તમે આખો દિવસમાં કેટલા કલાક ટીવી જુઓ છો? ધારો કે તમે આખો દિવસમાં 2 કલાક ટીવી જુઓ છો. કેટલા કલાક? 2 કલાક ટીવી જુઓ છો. તો અઠવાડિયાના કેટલા કલાક થશે? એક દિવસમાં તમે 2 કલાક ટીવી જુઓ છો, તો એક અઠવાડિયામાં કેટલા કલાક થશે? હવે આપણને ખબર છે કે એક અઠવાડિયું બરાબર 7 દિવસ, એટલે કે 7 × 2, તો 7 × 2 = 14 કલાક. કેટલા થશે? 14 કલાક. તો તમે એક અઠવાડિયાના 14 કલાક ટીવી જુઓ છો. હવે એક અઠવાડિયામાં 14 કલાક થાય છે, તો તમે એક મહિનામાં કેટલા કલાક થશે? એક દિવસ તમે 2 કલાક ટીવી જુઓ છો, એટલે અઠવાડિયાના કેટલા કલાક થયા? 14 કલાક થયા. તો એક મહિનાના કેટલા કલાક થાય? હવે આપણને ખબર છે કે એક મહિનો બરાબર 30 દિવસ. હવે તમને ખબર હોય તો કોઈક મહિનામાં ફેબ્રુઆરી મહિનાના 28 કે 29 દિવસ હોય છે, કોઈક મહિનામાં 30 દિવસ હોય છે, કોઈ મહિનામાં 31 દિવસ હોય છે. આપણે એ દિવસ પ્રમાણે ગણતરી કરીશું. અહીંયા ગાડી હું 30 દિવસનો મહિનો લઉં છું, બરાબર. એટલે કે એક મહિનો બરાબર 30 દિવસ. તો 30 × 2 કલાક, તો કેટલા થયા? 30 × 2 = 60. 60 કલાક. તો આપણે એક મહિનાના 60 કલાક શું કરીએ છીએ? ટીવી જોઈએ છીએ. હવે એવી જ રીતે તમારે શું કરવાનું છે? તમારા મિત્રોને પૂછવાનું છે. હવે હાલ તો સ્કૂલ બંધ છે, તો તમે કોને પૂછશો? તો તમારે શું કરવાનું? તમારી આજુબાજુમાં જે તમારા મિત્રો હોય એમને પૂછવાનું કે તેઓ દિવસના કેટલા કલાક ટીવી જુએ છે. અને તમારે એક શું કરવાનું છે? કોષ્ટક તૈયાર કરવાનું છે. ચાલો, કઈ રીતનું કોષ્ટક તૈયાર કરવાનું છે તે હવે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આવું જ એક કોષ્ટક તૈયાર કરીશું. શું કરીશું? કેટલા કલાકો તેઓ ટીવી જુએ છે અથવા રેડિયો સાંભળે છે એક અઠવાડિયામાં. આપણે એક અઠવાડિયાનું લખીએ છીએ, એક દિવસનું લખતા નથી. અત્યારે તો હાલ ઓનલાઈન ક્લાસ ચાલે છે,
બરાબર, તમે ઘરે છો એટલે તમે 4 થી 5 કલાક એક જ દિવસમાં ટીવી જોતા હોય છો, પણ જ્યારે સ્કૂલ ચાલુ હોય ત્યારે અઠવાડિયામાં આપણને માંડ 1 કલાક ટીવી જોવા માટે મળતી હોય છે, બરાબર ને? એટલે એ હિસાબથી આપણે લખીશું કે આપણે સ્કૂલ શરૂ હોય ત્યારે આપણે 1 અઠવાડિયામાં કેટલા કલાક ટીવી જોતા હોઈએ છીએ. બાળકોની સંખ્યા બરાબર, ચાલો 6 કલાકથી વધુ. તો મારા હિસાબે મારા મિત્રને હું પૂછીને લખું તો મારા મિત્રોમાં મારા 8 મિત્ર એવા છે કે જે 6 કલાકથી વધુ 1 અઠવાડિયામાં ટીવી જુએ છે. બીજું 6 કલાક, તો મારા 9 મિત્ર એવા છે કે જે 6 કલાક ટીવી જુએ છે. 5 કલાક, મારા 11 મિત્ર એવા છે કે જે અઠવાડિયામાં 5 કલાક ટીવી જુએ છે. મારા 13 મિત્ર એવા છે કે જે 4 કલાક ટીવી જુએ છે. મારા 10 મિત્ર એવા છે જે 3 કલાક ટીવી જુએ છે. મારા 7 મિત્ર એવા છે જે 2 કલાક ટીવી જુએ છે. મારા 4 મિત્ર એવા છે જે 1 કલાક ટીવી જુએ છે. અને મારો 1 મિત્ર એવો છે કે જે બિલકુલ ટીવી જોતો નથી. હવે હું મારા મિત્રનું લખું છું એટલે તમે સમજી શકો છો કે નોકરી કરતા હોય છે, જોબ પર જતા હોય, ઓફિસ હોય અથવા તો અનેક ઘણા બીજા કામો હોય એટલે ટીવી જોવા માટે ટાઈમ મળતો હોય નહીં, બરાબર? એટલે મારા આટલા મિત્રો છે તેને શું છે, એ આટલા 1 અઠવાડિયામાં આટલા કલાક ટીવી જુએ છે. હવે બાજુના પાના પર 163 ઉપર તમને જે આ કોષ્ટક બનાવ્યું છે, તમે જે કોષ્ટક બનાવશો, મેં જે કોષ્ટક બનાવ્યું છે એના આધારે હું આ પ્રશ્નના જવાબ આપીશ. તમારે તમે જે કોષ્ટક બનાવો છો તેના આધારે પ્રશ્નના જવાબ લખવાના રહેશે. ચાલો, ટીવી જોવું, રેડિયો સાંભળવું, ખાલી જગ્યા બાળકોએ 6 કલાકથી વધુ સમય 1 અઠવાડિયામાં પસાર કર્યો. ખાલી જગ્યા બાળકોએ 6 કલાકથી વધુ સમય, હવે 6 કલાકથી વધુ સમય ટીવી જોવા માટે કેટલા પસાર કર્યો, તો કે 8 બાળકોએ, એટલે કે મારા 8 મિત્રએ 6 કલાકથી વધુ સમય ટીવી જોવા માટે પસાર કર્યો. ખાલી જગ્યા બાળકોએ બિલકુલ ટીવી જોવામાં સમય નથી કર્યો. ખાલી જગ્યા બાળકોએ બિલકુલ ટીવી જોઈ નથી, તો મારા 1 મિત્રએ બિલકુલ ટીવી જોઈ નથી. મોટા ભાગના બાળકોએ ખાલી જગ્યા કલાક અઠવાડિયામાં પસાર કર્યો, તો મોટા ભાગના એટલામાં સૌથી વધારે સંખ્યા ક્યાં છે, તો કે 13. તો 13 બાળકોએ 4 કલાક, 13 બાળકોએ 4 કલાક અઠવાડિયામાં પસાર કર્યા, એટલે કે મોટા ભાગના બાળકોએ 4 કલાક અઠવાડિયામાં ટીવી જોવામાં પસાર કર્યા. જગ્યા છે કે ખાલી જગ્યા બાળકોએ 3 કલાક કરતા વધુ સમય પસાર કર્યો. હવે આ 3 કલાકને આપણે ગણતરીમાં લેવાના નથી. 3 કલાક કરતા વધુ સમય એટલે કે આપણે 4 કલાક, 5 કલાક, 6 કલાક અને 6 કલાકથી વધુ, તો આપણે આટલી સંખ્યાને ગણતરીમાં લઈશું, આ 3 કલાકને નહીં, કારણ કે 3 કલાક કરતા વધુ સમય. તો 13 વત્તા 11 વત્તા 9 વત્તા 8, તો કુલ સરવાળો કેટલો થશે, 41. તો 41 બાળકોએ 3 કલાક કરતા વધુ સમય પસાર કર્યો. હવે આગળ શું, કયો કાર્યક્રમ? હવે આપણે જ્યારે પણ ટીવી ઉપર કાર્યક્રમ જોતા હોઈએ, બરાબર, તો આપણને શું મોટે ભાગે ગમતું હોય, કાર્ટૂન ગમતું હોય. મમ્મી પપ્પા હોય તો મમ્મીને વધારે પડતી સિરિયલ જોવાની ગમતી હોય, પપ્પા હોય તો પપ્પાને સમાચાર જોવા ગમતા હોય, દાદા દાદી હોય તો દાદા દાદીને ધાર્મિક સિરિયલો જોવાની ગમતી હોય, એટલે કે ધાર્મિક ભજનો સાંભળવાના ગમતા હોય, બરાબર? એટલે કે દરેક જને ટીવી ઉપર અલગ અલગ કાર્યક્રમ જોવાના ગમતા હોય છે. મોટો ભાઈ હોય તો એને પિક્ચર જોવાના ગમતા હોય, બેન હોય તો બેનને ફેશન શો જોવાનો ગમતો હોય અથવા તો રસોઈ શો જોવાનો ગમતો હોય, એટલે કે દરેક જણને પોતાની અલગ અલગ શું હોય છે, ટીવી ઉપર જોવાની ઈચ્છા હોય છે.
તો નીચેના કોષ્ટકમાં તમારે એ જ પ્રકારનું કામ કરવાનું છે કે કુટુંબના સભ્યો તો મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બેન નામ લખવાના પસંદગીનો કાર્યક્રમ એમને શું પસંદ છે તે લખવાનો અને એમને શું નથી પસંદ તે લખવાનું મારી વાત કરું બરાબર તો મને સિરિયલ જોવી ગમે છે સમાચાર સાંભળવા ગમતા નથી તો હું શું કરીશ પસંદગીનો કાર્યક્રમ તો કે સિરિયલ અને ના પસંદ તો કે સમાચાર આટલું ટૂંકમાં લખાણ લખીશ ઓકે આગળ કયા પ્રકારનો કાર્યક્રમ જે મોટા ભાગના કુટુંબના સભ્યોને પસંદ છે પછી તમને નીચે જે પ્રશ્ન આપ્યા છે એ પ્રશ્નના જવાબ તમારે લખવાના છે કે બધાને સૌથી તમે જે લખ્યું છે એમાં સૌથી વધારે કયો કાર્યક્રમ બધાને ગમ્યો અને કયો કાર્યક્રમ બધાને ગમ્યો નહીં હવે જુઓ પાના નંબર 164 ઉપર 20 મિત્રોને પૂછીને તેમને પસંદ અને નાપસંદ કાર્યક્રમ શોધો અને કોષ્ટકમાં લખો કાર્યક્રમના પ્રકાર કેટલા બાળકોને તે પસંદ છે કેટલા બાળકોને તે પસંદ નથી હવે અત્યારે તો આપણા મિત્રો આપણી સાથે નથી પણ આપણી આજુબાજુમાં જે રહેતા હોય એમને તમે પૂછી શકો છો કે કેટલા જણને સમાચાર પસંદ છે કેટલા જણને સિરિયલ પસંદ છે કેટલાને કાર્ટૂન કોમેડી શો રમત ગમત એ રીતે પૂછીને તમારે આ જ કોષ્ટક ચોપડીમાં પૂરવાનું રહેશે અને એના આધારે નીચેના પ્રશ્નના જવાબ લખવાના એવી જ રીતે તમારો એક લાસ્ટ પેરેગ્રાફ આપ્યો છે મારો દોસ્ત કોણ તો એની અંદર તમારે શું કરવાનું છે એ કાવ્ય પંક્તિને વાંચવાની છે એ કાવ્ય પંક્તિ વંચ્યા પછી સામેના પેજ ઉપર તમને કેટલાક પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નના જવાબ તમારે લખવાના છે કે કયો શબ્દ કવિતામાં વારંવાર આવે છે કયો મૂળાક્ષર સૌથી વધુ વખત આવે છે અને કયો મૂળાક્ષર સૌથી ઓછી વખત આવે છે એવી જ રીતે તમારે શું કરવાનું ત્યારબાદ આ પેરેગ્રાફ વાંચ્યા કાવ્ય વાંચ્યા પછી આ પ્રશ્નના જવાબ આપવાના ત્યાર પછી તમારે તમારી જાતે જ શું કરવાનું છે ગુજરાતીની ચોપડીમાંથી કોઈ પણ એક પેરેગ્રાફ પસંદ કરવાનો અથવા તો કોઈ એક કાવ્ય પસંદ કરવાની તેની અંદર તો કયો શબ્દ વારંવાર આવે છે કયો મૂળાક્ષર સૌથી વધુ વખત આવ્યો કયો મૂળાક્ષર સૌથી ઓછો આવ્યો અને કયો મૂળાક્ષર વારંવાર વપરાયો છે એ તમારે લખવાનું એ તમારી ઈચ્છા મુજબનું રહેશે કે તમે કયો પેરેગ્રાફ અથવા કઈ કાવ્ય પંક્તિને પસંદ કરો છો મિત્રો જે તમને પ્રવૃત્તિ કરવા માટે કીધી છે મને આશા છે કે તમે પૂરી કરશો બરાબર જો આપણા મિત્રો નહીં મળે તો આપણા આડોશ પડોશમાં રહેતા આપણે મોટી વ્યક્તિઓ અથવા તો મોટા ભાઈ બહેનોને પૂછીને પણ આ કોષ્ટક આપણે પૂર્ણ કરીશું અને આ કોષ્ટક તમારે ચોપડીની અંદર જ પૂરું કરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ નવા વિડીયો સાથે ફરી મળીશું